हेलो विद्यार्थी मित्रों, आज आपने धोरण 3 विषय गुजराती में पाठ 6 નો અભ્યાસ કરીશું। पाठ 6 નું નામ છે બતક અને અથવા પણ અન, જેની સ્ટોરી મેં તમને કહી દીધી છે। વાર્તા એ કે અદ્રુપ બધું, એના પછી આપણે આગળ એ દીકરું જોયું હતું, ત્યારબાદ ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ લખ્યા હતા। અને આગળ વિડીયોમાં પણ આપણે જે ઓલા વાક્યો હતા ને, એ શબ્દો વડે જોડવાના હતા। બે વાક્યો હોય એને વચ્ચે જે શબ્દ પૂરતો હોય, જેમ કે કોણ, કે, તેને શું લાગે છે કે
એટલે કે જે ઘેટું સિંહને બટકું ભરી ગયું છે ને એ ઘેટાથી સિંહ પણ ડરે છે. હવે કોઈ દી એવું હોય સિંહ કોઈનાથી બીવે ન બીવે ઘેટાથી તો સાવ ન બીવે એટલે એટલા ઘેટા સિંહથી બીવે કે સિંહને જેમ ઘેટા ભાગી જાય તો પછી એને મારી ખાય. તો આમ બાળકને ઊંધું સપનું આવે છે કે સિંહને જે બટકું ભરી ગયું હતું ઘેટું છે ને એ સિંહને બટકું ભરી જાય છે એ ઘેટાથી એ સિંહ છે ને એ બીવે છે. સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી જો છે ને બાળકને પણ ખબર છે કે આ સપનું છે એ ખોટું છે. એ શું કહે છે કે સાચું હોય કે ખોટું આ દુનિયા સપનાને ખૂબ જ ગમતી કે સપના આપણા સાચા હોય કે ખોટા હોય આપણે સપના જોવા ખૂબ જ ગમે છે. હવે ત્રીજું ચિત્ર કીડીઓનું આવ્યું છે. પાણી ભરતી કીડી દેહની અમે જ્યાં ગાગર ઢોરી. એટલે કે જો કીડીઓ છે ગાગર લઈને પાણી ભરે છે કોઈ દી કીડી ઉપર ગાગર લઈ શકે ન લઈ શકે ચલો પહેલો પ્રશ્ન છે. સપનાની વાતો નકલી હતી અને છતાં આ વાતો ગમતી હતી, આ વાતો રડાવતી હતી કે આ વાતો ઊંઘ લાવતી હતી? તો કે અ, આ વાતો ગમતી હતી. સપનાની વાતો નકલી હતી છતાં પણ લોકોને બાળકોને આ વાતો ગમતી હતી. ચલો એના પછીનો વિકલ્પ છે
बारके आँख चोरी छता अथवा तो एटले तमने खबर छे ने आ बने शब्दों से आगर उपयोग में आ गया है। छता अने एटले बेनो मीनिंग एक सरखो थाय अथवा तो तेथी आ बधा शब्दों छे एनो मीनिंग एक सरखो थाय पण वाक्य में आपणे अलग अलग लखी शकीए। बारके आँख चोरी छता अथवा तो एटले आँख दुखवा लागी सपनू साचू पड्यू के सपनू भागी गयू तो के बारके आँख चोरी एटले आँख दुखवा लागी। मैं कीड़ी गागर ढोरी छता चलो एना पछी मैं कीड़ी गागर ढोरी तेथी आमा शू आवे तेथी आवे के छता आवे। मैं कीड़ी गागर ढोरी कीड़ी रिसाई गई कीड़ी चकली थई गई के कीड़ी अमारी पाछळ दौड़ी तेथी कीड़ी अमारी पाछळ दौड़ी। एटले आपणे खाली विकल्पो ज नथी जोवाना आमांथी पण ज्यारे तमे आखू वाक्य लखो त्यारे आमांथी पण तमारे जोवानुं छे के आमां तेथी आवे के छता आवे तो आमां आवशे तेथी। आ कवितामां वानर एक वेतनो छे अने ची ची करे छे हुपाहुप करे छे कलबल करे छे के ची ची करे छे। वानर शुं करतो तो सपनामां ची ची करतो तो एक वेतनो छे के चीची करे छे एवुं आवे के एक वेतनो छे अने चीची करे छे तो के अने आवे एटले आखू वाक्य लखी त्यारे अने लखवानुं के आ कवितामां वानर एक वेतनो छे अने चीची करे छे। બીજું છે કીડી પાસે પાણીની ડોલ હતી તો આમાં શું વધારાનું આપેલું છે કીડી પાસે પાણીની ડોલ હતી કીડી પાણીની ડોલ લઈ જતી હતી ના એની પાસે શું હતું ગાગર હતી પાણીની ગાગર તો ડોલની જગ્યાએ આપણે ગાગર સુધારીને લખવાનું છે કીડીની પાસે કીડી પાસે પાણીની બાળકોએ આંખો ખોલી એટલા માટે સપનું ઉડી
वर शब्द बनायो वध એટલે કે વ અને ધ ને જોડીને વધ શબ્દ બનાવ્યો પેલો અને છેલ્લો અક્ષર જોડી વધ બનાવ્યો પછી દર દ અને ર છેલ્લો ને બીજો અક્ષર જોડીને દર બનાવ્યો સાર પછી આ જોડીને સાર બનાવ્યો અને સાવ એટલે કે સા અને વ જોડીને સાવ બનાવ્યો એટલે કે આવા તો ઘણા બધા શબ્દો બની શકે છે તો આપણે આના ખાલી ત્રણ જ શબ્દો બનાવવાના છે મમ્મી જો પહેલું વાક્ય શું છે સરવર્યું સરવર્યું છે તો એનો મિનિંગ થાય એટલે કે સરવર્યાનું સરવર્યું એટલે થાય ધીમેથી હલ્યું તમે બધા ઓલા રૂઢિપ્રયોગ શીખ્યા છો ને ગુજરાતીમાં રૂઢિપ્રયોગ એક આગળ વાક્ય શબ્દ આપેલો હોય એનું આપણે ગુજરાતી પહેલાં કરવાનું એનો મિનિંગ કહેવાનો અને ત્યારબાદ એના ઉપર ગમે એવા વાક્ય બનાવવાના ખાલી છે ને આ જે પેલો વાક્ય આપેલું હોય એની અંદર શબ્દ આવવો જોઈએ તો આ રૂઢિપ્રયોગ જ છે જે તમે રૂઢિપ્રયોગ શીખ્યા છો ને આ બધા રૂઢિપ્રયોગ જ છે પણ આમાં બે વાક્યો આપેલા છે આપણે ત્રીજું વાક્ય આપની રીતના બનાવવાનું છે સરવર્યું એનો અર્થ થાય ધીમેથી હલ્યું હવે જો બે વાક્ય બનાવેલા છે આ બધા વાક્યમાં છે ને આ સરવર્યું આવવું જોઈએ વચમાં એ પ્રમાણેનું વાક્ય બનાવવાનું જેવો તેને બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સરવર્યું જો સરવર્યું આવી ગયો શબ્દ ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સરવર્યું આવી ગયો શબ્દ હવે એક વાક્ય તમારે બનાવવાનું છે કે જેની અંદર સરવર્યું આવે તો એને લગતું વાક્ય આપણે બનાવવાનું તો મેં બનાવ્યું છે બાળકની નીંદર ઉઠી એટલે તરત જ તે સરવર્યું જો આવી ગયો સરવર્યો શબ્દ હવે એના પછી ડોક્યું કર્યું હવે ડોક્યું કર્યું એનો અર્થ થાય નજર નાખી તો બે ત્રણ શબ્દ ત્રણ વાક્યો આપણે આપેલા છે રસોડામાંથી સુગંધ આવતી હતી તેથી મનીષાએ રસોડામાં ડોક્યું કર્યું જો જોઈ લીધું ડોક્યું આચાર્ય બહેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મીએ ઓફિસમાં ડોક્યું કર્યું જો ડોક્યું શબ્દ આવી ગયો
राधाए वरसाद पड़े छे के नहीं ते जोवा बारी माथी डोक्यू कर्यू। आवी गयो डोक्यू शब्द। हवे एवं शब्द एवं वाक्य तमारे बनावानुं छे के जेमां डोक्यू कर्यू एवो शब्द आवे। तो मैं बनाव्युं छे घरे मेहमान आव्या होवाथी झलके रूममांथी डोक्यू कर्यू। जो आवी गयो डोक्यू शब्द। आवा गमे एवा शब्द तमे परीक्षामां बनावी शको छो, पण खाली जे शब्द कीधो होय ए शब्द अंदर आववो जोईए अने बंध बेसवो जोईए। प्रतिबिंब। प्रतिबिंबनो अर्थ थाय अरीसामां के पाणीमां देखाती पोतानी आकृति। આપણે જોયું હતું ને ઓલો જી કદરૂપું બતકું હતું એ પોતાનું પ્રતિબિંબ જળમાં પણ સરોવરમાં જોયું હતું, તો પ્રતિબિંબ કોને કહેવાય કે અરીસામાં અથવા તો પાણીમાં જે આપનો પડછાયો દેખાતો હોય એને પ્રતિબિંબ કહેવાય, એટલે કે મીન્સ કે આપનો જે ચહેરો દેખાતો હોય એને પ્રતિબિંબ કહેવાય। મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું, જો પ્રતિબિંબ શબ્દ આવી ગયો। કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું, પ્રતિબિંબ આવી ગયું। હવે આપને એવું વાક્ય બનાવવાનું છે સિંહે પોતાનું પ્રતિબિંબ કૂવામાં જોયું, આવી ગયું પ્રતિબિંબ। સંતાન। સંતાન એટલે પુત્ર અથવા તો પુત્રી, સંતાન એટલે કે આપનું બાળક। બતકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી, સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા માને। હવે એવું સંતાનવાળું વાક્ય આપણે જાતે બનાવવાનું છે, તો મેં બનાવ્યું છે રાધિકાબેન પોતાના સંતાનને સારી રીતે સાચવતી હતી, જો સંતાન આવી ગયું। ચલો એના પછી છે સુરક્ષિત। સુરક્ષિત એટલે કે સલામત। પક્ષીઓ મારો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે, ઘર તડકો ઠંડી વરસાદથી બચાવે તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ। હવે એવું વાક્ય આપણે બનાવવાનું છે ઉંદર પોતાના દરમાં સુરક્ષિત રીતે રહી શકે છે, જો આમાં સુરક્ષિત શબ્દ આવી ગયો। ચલો એના પછી છે નામ પાડવું, એનો મિનિંગ થાય બીજા નામે બોલાવવું। નામ પાડવું એટલે કે બીજા નામે બોલાવી, આપને ખબર છે આપણે બધા ઘરમાં બીજા નામથી બોલાવતા હોય છે એને કહેવાય નામ પાડવું। બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું, સારામાં બાળકો એકબીજાના નામ પાડે છે અને ખીજવે છે। તમારા મિત્રએ તમારું શું નામ પાડ્યું છે કેમ, હવે એવું વાક્ય આપને બનાવવાનું કે જે વાક્યમાં નામ પાડવું એવો શબ્દ આવે। તો ચલો અહીંયા મેં બનાવ્યું છે ઘરમાં બાળકોને બીજું કોઈ નામ પાડીને પણ બોલાવે છે, જો નામ પાડવું આવી ગયું શબ્દ। કદરૂપું એટલે કે બેડોર, જેનો દેખાવ ન ગમે તેવું અને સુંદર ન હોય તેવું। બદસુરત, બદસુરત એટલે કે કદરૂપું। માતાને કોઈ સંતાન કદરૂપું ન લાગે, બધા બતકના પાંચમા બચ્ચાને કદરૂપું કહેતા કારણ કે તે બતક જેવું દેખાતું ન હતું। ચલો હવે એવો વાક્ય આપણે બનાવવાનું છે કે જેમાં કદરૂપું શબ્દ આવે। જ્યારે કોઈ બાળક પહેલીવાર ચિત્ર દોરે છે ત્યારે તે ચિત્ર કદરૂપું લાગે છે, જો કદરૂપું આવી ગયું। એના પછી